નમસ્કાર મિત્રો વિથ એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ તેના વનલાઇનર જોઈશું જેમાં વિષય છે બંધારણના સ્ત્રોતો બંધારણની વિશેષતાઓ અને આમુખના પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા અતિ મહત્વના આ પ્રશ્નો છે તો વ્યવસ્થિત વિડીયો જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ ભારતના બંધારણનો બે તૃતીયાંશ ભાગ કયા અધિનિયમના આધારે રચાયેલો છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ બે તૃતીયાંશ ભાગ ડાયરેક્ટ ઓગણીસો ને પાંત્રીસના અધિનિયમમાંથી લેવામાં આવેલો છે ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે કટોકટી હોય તો જર્મની એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટન ભારતના બંધારણમાં બંધારણીય સુધારો આ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે દક્ષિણ આફ્રિકા સુધારો દક્ષિણ આફ્રિકા ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્યોની નિમણૂક એ કયા દેશમાંથી લેવામાં આવેલ છે આયર્લેન્ડમાંથી લેવામાં આવેલ છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તે આયર્લેન્ડ આપણે લીધેલું છે ભારતમાં કલેક્ટર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા સૌને કાયદાનું સમાન રક્ષણ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે અમેરિકા પાસેથી કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત કયા દેશ પાસેથી પાસેથી લેવામાં આવેલ છે બ્રિટન ભારતના બંધારણના સંરક્ષણ સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે અમેરિકાના બંધારણમાંથી તો બંધારણના સંરક્ષક કોણ છે તો સર્વોચ્ચ ન્યાયાલય અથવા સુપ્રીમ કોર્ટ યાદ રાખજો પ્રશ્ન પૂછાયેલો છે ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલ છે આયર્લેન્ડમાંથી લીધેલો છે રાષ્ટ્રપતિની ચૂંટણી કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે કેનેડાના બંધારણમાંથી લઈ ગયેલ છે કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયા બંને ગૃહોની જે સંયુક્ત બેઠક થાય છે તે ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ કેમ કે બે તૃતીયાંશ કલમો તેમાંથી લઈ ગયેલ છે હવે વાત કરીએ ભારતના બંધારણની વિશેષતાઓ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારતનું છે ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને કોણ છે ભારતનું બંધારણ છે બંધારણ મુજબ રાજનીતિ અને ભારતની વ્યવસ્થા સચવાય છે ભારતીય બંધારણનું સ્વરૂપ કયા પ્રકારનું છે એકીકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા પ્રકારનું છે ભારતમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા અપનાવવામાં આવી છે બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલી બ્રિટનમાં જે રીતે સંસદીય શાસન પ્રણાલી છે તે રીતે ભારતના બંધારણમાં ભારતને શું દર્શાવવામાં આવ્યું છે રાજ્યોનો બનેલો સંઘ એટલે કે યુનિયન દર્શાવવામાં આવેલું છે હવે આમુખના મહત્વપૂર્ણ પ્રશ્ન છે તે આપણે જોઈએ જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના બંધારણમાં કોને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો હતો બંધારણની પ્રસ્તાવના એટલે આમુખને બંધારણનો આત્મા કહ્યો હતો કોને કહ્યો હતો જવાહરલાલ નહેરુએ અત્યાર સુધી ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે એટલે આમુખમાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે એક જ વાર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ભારતના બંધારણીય પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો અને ક્યારે કરવામાં આવ્યો હતો બેતાલીસમો બંધારણીય સુધારો ઇન્દિરા ગાંધીના સમય વખતે ઓગણીસો ને છોતેરમાં કરવામાં આવ્યો હતો બેતાલીસમાં બંધારણીય સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા ઘણી વખત પૂછાય છે સમાજવાદ ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા આ ત્રણ શબ્દો છે તે ઉમેરવામાં આવ્યા હતા ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે લોકશાહી પ્રજાસત્તાક સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ઓગણીસો ને તોતેર સમાજવાદ નો અર્થ પ્રસ્તાવનામાં શું છે સામાજિક ન્યાય સમાજવાદ એટલે સામાજિક ન્યાય ગણતંત્ર અર્થાત કેવા પ્રકારનું રાજ્ય એવું રાજ્ય જ્યાં રાષ્ટ્ર અધ્યક્ષ વંશાનુગત ન હોય એટલે રાજા રાજાનો દીકરો રાજકુમાર અને પછી એ રાજા એ રીતનું ન હોય તેને ગણતંત્ર કહેવાય ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ને છોતેરમાં બેતાલીસ બંધારણીય સુધારો જેને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે ભારતના લોકો છે ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે ભારતની જનતામાં ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે પ્રજાસત્તાક લોકશાહી કયા વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું હતું ને માં કઈ તારીખ હતી છવ્વીસમી જાન્યુઆરી જ્યારે આપણું બંધારણ લાગુ થયું ભારતના બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો હતો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું હતું ભારતના લોકો દ્વારા અમે ભારતના લોકો બંધારણનો સ્વીકાર કરીએ છીએ સામાજિક સમાનતા અર્થાત સામાજિક ભેદભાવનો અભાવ બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો હતો પ્રસ્તાવના એટલે કે આમુખ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો તે જ પાછળથી પ્રસ્તાવના એટલે કે બનેલું છે પંથ નિરપેક્ષ અર્થાત બધા જ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું તેને કહેવાય પંથ નિરપેક્ષ અથવા તો ધર્મ નિરપેક્ષ ભારતના બંધારણમાં પ્રસ્તાવનાની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે તો એ છે લોકશાહી હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લે લિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર ડેઇલી કરંટ અફેર મોસ્ટ એમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે મારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સઅપ કરશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે ભારતના બંધારણમાં ભારતને શું દર્શાવવામાં આવ્યું છે સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે અને ભારતના બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો હતો ચારે ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો એ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું આપને આ ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો મળીશું નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો